अस्सलाम वालेकुम। जेके एम बी पी एस ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। धोरण चार पर्यावरण में आपणे पाठ 14 राजूनु खेतर भणी रहा था, जेमा आजे आपणो तीजो भाग है। शोधी काढो अने लखो। राजूना खेतर में वपरायेला थोड़ा साधनों चित्रों अहीं आप्या छे। आ साधनों नाम लखो, तेने तमारा विस्तार में शू कहवाय छे, तेनो उपयोग शो छे ते पण लखो। बराबर, राजूना खेतर में जे थोड़ा साधनों चित्रों अहीं आपेला छे एना नाम तमारे लखवाना छे, अने तमारा विस्तार में तेनो शू उपयोग थाय छे अने तेने शू कहेवाय छे ते आपणे अहीं लखवानुं छे। तो आ पाठ में आ चित्रने शू कहेवाय छे, हळ। अने आपणा विस्तार में पण एने शू कहेवाय छे, हळ ज कहेवाय छे। अने तेनो उपयोग शू थाय छे तो के खेतर खेड़वा, जमीन ने चास पाड़वा अने जमीन ने पोची बनावा। बराबर, पछी आ चित्र सानू छे ने आ पाठमां शू नाम कहेवामां आवे, कोदाड़ी। ने आपणा विस्तारमां एने शू कहेवाय छे, आपणा विस्तारमां पण एने कोदाड़ी ज कहेवाय छे। अने तेनो उपयोग शू छे, जमीनने पोची बनावा अने जमीनने खाड़ा करवा, जमीनमां खाड़ा करवा माटे एनो उपयोग थाय छे। बीजू आ सानू चित्र छे, आ पाઠમાં તેને શું કહેવાય છે? તો આ પાઠમાં એને ઈલી જ કહેવાય છે અને આપણા વિસ્તારમાં એને શું કહેવાય? દાતળો। અને એનો ઉપયોગ શું છે? ફળ, શાકભાજી, પાક તથા ઘાસને કાપવા માટે તેનો ઉપયોગ થાય છે। હવે અહીંયા આપણને અલગ અલગ ક્રમ આપેલા છે, બરાબર છે? તો આપણે અહીંયા જોવાનું છે કે પહેલા ક્રમમાં કઈ ક્રિયા થશે, બીજા ક્રમમાં કઈ ક્રિયા થશે, ત્રીજા ક્રમમાં કઈ થશે, ચોથા ક્રમમાં કઈ ક્રિયા થશે, પાંચમા ક્રમમાં કઈ ક્રિયા થશે અને છઠ્ઠા ક્રમમાં કઈ ક્રિયા થશે। તો સૌથી પહેલાં કઈ ક્રિયા થાય છે? નંબર એક, જો ચિત્રમાં જે દેખાય છે એ પ્રમાણે સૌ પ્રથમ તો શું કરવામાં આવે છે? જમીનને શું કરવામાં આવે છે? ખોદવામાં આવે છે। આપણે અહીંયા ક્રમ લખવાનો છે કે પહેલા ક્રમમાં કઈ ક્રિયા થાય, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ક્રમમાં એમ કઈ ક્રિયાઓ એક પછી એક તે આપણે લખવાનું છે। તો સૌ પ્રથમ તો શું કરવામાં આવે છે? જમીનને ખેડવામાં આવે છે, ખોદવામાં આવે છે। પછી શું કરવામાં આવે છે? નંબર બે પર આ રહ્યું, જમીનમાં બીજ નાખવામાં આવે છે। પછી બીજ નખાઈ ગયા પછી જ્યારે એમાંથી નીંદણ દૂર કરવામાં આવે છે, આ નંબર ત્રણ છે, બરાબર, અહીં દેખાઈ રહ્યું છે તેમ, બરાબર, એ નીંદણ દૂર કરવામાં આવે છે। પછી ચોથી પ્રક્રિયામાં શું થાય? પાકની લણણી કરવામાં આવે છે અને પછી જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે એને જમીનમાંથી કાઢવામાં આવે છે અને છેલ્લી પ્રક્રિયામાં, બરાબર, શું કરવામાં આવે છે? તૈયાર પાકને કોથળામાં ભરીને બજાર કે મંડીમાં વેચવા માટે લઈ જવામાં આવે છે। તો આ પ્રમાણેનો ક્રમ આપણે જોઈ શકીએ છીએ, બરાબર। પછી તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે લખો। તો અમારા વિસ્તારમાં ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, પછી કઠોળ, જવ, એરંડા અને જીરું અને ઈસબગુલ જેવા પાક લેવામાં આવે છે। પછી રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી લઈ જાય છે। જો રસ્તા બરાબર ના હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય તે વિચારો। તો કે ભાઈ, જો રસ્તા બરાબર ન હોય તો ટ્રક જેવા મોટા અને ભારે વાહનો ચાલી ન શકે, તેથી ફળો અને શાકભાજી સામાં લઈ જવામાં આવે, ટેમ્પામાં, લારી કે બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે। પછી ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે નું ચિત્ર દોરવાનું છે। તો ફળ અને શાકભાજી લઈ જવા માટે છકડો, ટેમ્પો, ટ્રક, ટ્રેક્ટર, બળદગાડો, ઊંટગાડી વગેરે જેવા વાહનનો ઉપયોગ થાય છે। તો આજે આપણે આ પાઠમાં આટલે સુધી જોયું, આગળના વિડીયોમાં આપણે વધુ સમજૂતી મેળવીશું, બરાબર। અલ્લાહ હાફિઝ।